નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલ. દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે વાત કરીએ છીએ હંમેશ એક નવા મુદ્દા વિશે, એક નવા વિષય વિશે, અને તે મુદ્દા પર વાત કરવા જોડાય છે આપણી સાથે જે તે વિશાળ નિષાદ. દર્શક મિત્રો, આજે વાત કરવી છે જે રીતે ચેમ્પિયન્સ ટ્રોફી ચાલુ થવાની છે ઇંગ્લેન્ડમાં. 1-18 જૂન વચ્ચે જે ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની છે તેના વિશે વાત કરવી છે, પરંતુ ખાસ વાત કરવી છે તે દેશ વિશે અને તે ટીમ વિશે જેના વિશે રમવામાં કદાચ ખૂબ જ અત્યારે દરેક લોકોની ક્યાંક લાગણી ખૂબ જ ઊંધાઈ રહી છે. કારણ કે દરેક લોકોની એક રોષ છે અને તે ટીમ છે પાકિસ્તાન, તે દેશ છે પાકિસ્તાન. પાકિસ્તાન સાથે જે રીતે અત્યારે આપણા તણાવપૂર્ણ સંબંધો છે, અવારનવાર જે રીતે સરહદે આપ પણ જોતા હશો કે જવાનો શહીદ થઈ રહ્યા છે, પાકિસ્તાની સૈનિકો દ્વારા કહેવામાં આવે કે પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કહેવામાં આવે, અવારનવાર જે રીતે સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે, જે રીતે હુમલાઓ કરવામાં આવતા હોય છે, તેમાં અત્યારે જે રીતે ખૂબ જ કહી શકાય કે તંગદિલી ભરી સ્થિતિ થઈ ગઈ છે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર. તો દરેક એક સૂર પણ ઉઠી રહ્યો છે કે ચોક્કસથી મેચ પણ શા માટે રમાઈ રહી છે. વાત કરવામાં આવે તો લોક લાગણીની વાત કરીએ તો દરેક લોકોમાં પણ એક રોષ છે કે ચોક્કસથી જે રીતે મેચ રમાઈ રહી છે તે પણ ન રમાવી જોઈએ. કારણ કે પાકિસ્તાન સાથે કોઈ જાતના અત્યારે હવે સંબંધો રાખવા માટે લોકો પણ તૈયાર નથી. તો જે રીતે વાત કરવામાં આવી વિરાટ કોહલી કેપ્ટનની, તો તેઓએ પણ જણાવ્યું છે કે ફક્ત અને ફક્ત આ એક રમતનો ભાગ છે. જે રીતે એ અને બી ગ્રુપમાં જે રીતે પાકિસ્તાન છે તેમજ એ ગ્રુપમાં તેમજ એક ગ્રુપમાં ભારત છે, તો ચોક્કસથી જે રીતે બીજી ટીમો સામે મેચ રમાવાની છે તે રીતે જ પાકિસ્તાન સાથે પણ મેચ રમાવાની છે તેવું વિરાટ કોહલી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે. તો આજ વિશે જે વાત કરવી છે તો વિશે જ વાત કરવા અત્યારે આપણી સાથે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ શર્મા, જેઓ શિવસેનાના નેતા છે, અને અશોક મિસ્ત્રી, જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. આ બંનેનું કાર્યક્રમમાં સ્વાગત છે. અશોકભાઈ શર્મા, સૌપ્રથમ આપણે પૂછવા માંગીએ છીએ જે રીતે ભારત પાકિસ્તાનની મેચ રમાવવાની છે 4 જૂને ચેમ્પિયન્સ ટ્રોફીમાં, તો સૌપ્રથમ આપનું ઓપિનિયન જાણવા માંગીશ, આ મેચને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે તમે કીધું કે જે રીતે આજની પરિસ્થિતિ સ્ફોટક પરિસ્થિતિ છે અને જે રીતે આપણા સૈનિકોના ત્યાં ભોળી છત વિછિત કરીને જે રીતે પાકિસ્તાને કૃત આચર્યું છે અને કુલભૂષણ જાધવના પ્રશ્નની અંદર જે રીતે એને વલણ અખત્યાર કર્યો છે કે આપણને ત્યાં કોઈને એને મળવા દીધો નહીં, આપણી કોઈ વાત એને કરવા દીધી નહીં, આપણે પછી ઇન્ટરનેશનલ કોર્ટમાં આપણે જવું પડ્યું ને ત્યાંથી આપણે એને કુલભૂષણ જાધવની ફાંસી ઉપર સ્ટે લાયા. તો જે રીતે આખો વાતાવરણ છે ને આપણે જેને આતંકવાદીની ભૂમિ કહીએ છીએ કે આતંકવાદની ભૂમિ છે, તો જ્યારે આતંકવાદની ભૂમિઓને જે રીતે આપણા ઉપર સતત એના પ્રહારો ચાલુ હોય તો આ સંજોગોમાં ચેમ્પિયનશિપ ટ્રોફીમાં પાકિસ્તાન જોડે રમવું એકદમ શરમનાક બાબત છે. આખા દેશની જે સૈનિકો પ્રત્યેની શહાદતની જે લાગણી છે એની સામે એનું મજલાગીનો મજાક બનાવી રહ્યા છે. સરકારે તરત જ એમાં પગલાં લઈને BCCIને આદેશ આપીને આ તરત જ આ ચેમ્પિયનશિપ ટ્રોફીમાંથી ભારતને કાં તો પાકિસ્તાનને એમાંથી હટાવો, નહીં તો ભારત એમાં નહીં રમે એવી વાત સરકારે કરવી જોઈએ. અજય અશોકભાઈ, આપનું પણ ઓપિનિયન જાણવા માંગીશ, જે રીતે અશોકભાઈ મિસ્ત્રી છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ, તો આપ કઈ રીતે ટેકનિકલ રીતે જોઈ રહ્યા છો આ જે મેચ રમાવાની છે 4 જૂને ઇંગ્લેન્ડમાં? પહેલી વાત તો પ્રતિપાલ, જે અશોકભાઈ વાત કરી એમની સાથે હું બિલકુલ સંમત છું. એટલે કે જે ઘટનાઓ ઘટી રહી છે વાતાવરણ અનુકૂળ નથી. અચ્છા, એક આ પક્ષ તો છે જ, હવે જે પક્ષ અત્યારે BCCI અને જે ICC લઈ રહી છે એ પ્રમાણે છે કે ભાઈ જ્યાં બાયલેટરલ રિલેશન્સ હોય એટલે કે દ્વિપક્ષીય મેચો અથવા તો શ્રેણીઓ જ્યાં પણ રમાવાની હોય એ અત્યારે પ્રતિબંધિત છે. આપણે કોઈ પણ જાતનું ક્રિકેટ એ દેશ સાથે રમતા નથી, પહેલી વાત. બીજી વાત એ છે કે જ્યાં એક કરતાં વધારે ટીમો એટલે કે વર્લ્ડ કપ હોય અને ચેમ્પિયન્સ ટ્રોફી, આ બે જ પ્રસંગો એવા છે કે જ્યાં આપણે પાકિસ્તાન સામે રમીએ છીએ. આની પહેલાં જ્યારે વિશ્વકપની મેચો હતી ત્યારે પાકિસ્તાનની ટીમ ભારતમાં આવી હતી અને રમી હતી, કલકત્તામાં મેચ હતી જે પ્રમાણે બાકીની મેચો હતી. પણ એક વસ્તુ તો ચોક્કસ છે, જે લાગણી અશોકભાઈ વ્યક્ત કરી એની સાથે એક ભારતીય તરીકે ડેફિનેટલી સંમત થવું પડે. પણ એટ ધ સેમ ટાઈમ જ્યાં તમે બાયલેટરલ વસ્તુ તમે ન કરો એક વસ્તુ છે, અને ટીમ ગેમ જ્યારે હોય અથવા તો ટીમ પાર્ટિસિપેશન વર્લ્ડની બધી જ ટીમો, કારણ કે ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ વર્લ્ડ કપ ઓનલી, તે વખતે કદાચ આપણો એટલે BCCIનો જે એટીટ્યુડ છે અને એને કદાચ સરકારનું પણ સમર્થન હોઈ શકે કે ભાઈ બધા જ દેશો રમે છે એટલે યુ શુડ પ્લે, એના હિસાબે કદાચ આ મેચો અત્યારે એની સાથે રમવાનું જે આવશે એ આપણે એક મેચ રમવી પડશે. જી
અશોક શર્માજી, આપને પૂછવા માંગીશ કે જે રીતે લાગી રહ્યું છે કે રમત એક રમત છે, કોઈ પણ રમતની વાત કરવામાં આવે તો તેને સ્પોર્ટ્સમેન સ્પિરિટ તરીકે લેવી જોઈએ. ચોક્કસથી ભારત પાકિસ્તાનના સંબંધો અત્યારે ખૂબ જ વણસી ચૂક્યા છે, અને જે રીતે અવારનવાર હુમલાઓ થાય છે તેમાં ચોક્કસથી ઘણા જવાનો પણ શહીદ થાય છે. પરંતુ બીજી રમતોની પણ વાત કરવામાં આવે કે હોકી હોય કે કબડ્ડી હોય, બીજા ઇવેન્ટ્સ હોય છે તેમાં પણ જે રીતે કોમનવેલ્થ ગેમની વાત કરવામાં આવે કે એશિયા કપની વાત કરવામાં આવે કે ઓલિમ્પિકમાં પણ ચોક્કસથી તે બધા રમતા જ હોય છે, તો શા માટે જે અત્યારે ક્રિકેટની રમાવાની છે 4 જૂને, તો ચોક્કસથી તેને અત્યારે કઈ રીતે શા માટે લોકો વિરોધ કરી રહ્યા છે? જે રીતે કુલભૂષણ જાધવનો જ્યારે પ્રશ્ન ચાલતું હતું ત્યારે આપણે ત્યાં રમત રમવા માટે પાકિસ્તાનની ટીમ આવવાની હતી, એ ભારતે કેન્સલ કર્યો. એ રીતે જ જ્યારે સાર્ક સંમેલન, જેમ અશોકભાઈએ કીધું કે ભાઈ બહારના દેશોની અંદર જ્યારે વાત હોય ત્યાં રમાતી હોય તો અમારે રમવી પડે, તો હું સાર્ક જે દેશોનો 7 દેશોનું આપણું જે સાર્ક જે બનાવ્યું છે એને જ્યારે આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનમાં એનું સંમેલન થવાનું હતું, ને પહેલાથી ડિસાઈડ હતું કે ત્યાં સંમેલન થવાનું છે, પણ ત્યારે પણ આપણી સાથે એને સ્ફોટક પરિસ્થિતિ હતી, ત્યારે સરકારે નિર્ણય લીધો, કેમ કે સાર્ક દેશોની અંદર જે ભારત છે એ સૌથી મોટો અને વિશાળ દેશ છે, ને જે આસપાસના જે બીજા દેશ છે શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, એ બધા જ અફઘાનિસ્તાન, એ લોકોએ જ્યારે ભારતે એનો વિરોધ કર્યો કે હું સાર્ક સંમેલનમાં પાકિસ્તાનમાં અમે નથી જઈશું, ત્યારે બીજા દેશોએ પણ ભારત નથી જવાનો એટલે બીજા દેશો અફઘાનિસ્તાને ના પાડી, શ્રીલંકાએ ના પાડી ને નેપાળે ના પાડી, એ રીતે એ લોકોએ ના પાડવાથી ત્યાં સાર્ક સંમેલન કેન્સલ કરવામાં આવ્યો. તો એ રીતે આપણે પણ એ જ સ્ટ્રેટેજીના ભાગરૂપે આપણે એ જ સ્ટ્રેટેજી ત્યાં પણ અપનાવવી જોઈએ. બીસીસીઆઈએ કહેવું જોઈએ કે પાકિસ્તાન જો અહીંયા રમશે તો અમે નહીં રમશું, કેમ કે આ પાકિસ્તાન ખાલી ભારતની વાત નથી, આતંકવાદથી આખી દુનિયા પરેશાન છે. રોજ પાકિસ્તાન દ્વારા પ્રેરિત જ આતંકવાદીઓ એમના સપોર્ટથી, આઈએસઆઈએસ ના સપોર્ટથી જ આખા દુનિયાની અંદર તહેલકો મચાવવામાં આવી રહ્યો છે, આજે પણ વિસ્ફોટ કરવામાં આવ્યો છે. તો જે રીતે પ્રયત્નો થઈ રહ્યા છે તો આખા દુનિયાની અંદર આ સાબિત થઈ ચૂકી છે કે આતંકવાદનો કોઈ પ્રણેતા દેશ હોય તો દુનિયામાં પાકિસ્તાન જ છે. તો જેમ સાર્ક સંમેલનની અંદર આપણે ત્યાં અમે નહીં આવીશું એમ આપણે વિરોધ નોંધાયો તો બીજા દેશો આપની જોડે ઉભા રહ્યા, એ રીતે બીસીસીઆઈ અને સરકારે પણ ત્યાં આપણો વિરોધ નોંધાવવો જોઈએ કે અગર પાકિસ્તાન ત્યાં રમશે તો અમે નહીં રમીશું. તો એ રીતે પણ જે બીજા દેશો છે એ પણ એનો વિરોધ કરશે, કેમ કે આતંકવાદથી બધા દેશો પરેશાન છે, આખી દુનિયા પરેશાન છે. એવું પગલું બીસીસીઆઈ અને ભારત સરકારે લેવું જોઈએ એવું હું એક શિવસૈનિક તરીકે માનું છું. જી હજી અશોક મિશ્રજી, આપણે પૂછવા માંગીશ જે રીતે અત્યારે જે રીતે પાકિસ્તાન અને ભારતના સંબંધો ખૂબ જ વણસી ગયા છે, અવારનવાર જે રીતે આ હુમલા થાય છે, હજુ ક્રિકેટની વાત કરવામાં આવે અત્યારે જે વાત આપણે કહી રહ્યા છીએ, તો ચોક્કસથી ટેકનિકલી જોવામાં આવે તો શું એવી રીતે ના થઈ શકે કે બીજી ટીમો સાથે ભારત રમવા તૈયાર થાય, પરંતુ એ રીતનો વિરોધ જો આંતરરાષ્ટ્રીય કક્ષાનો વધવામાં આવે કે અમે પાકિસ્તાન સાથે નહીં રમીએ, કારણ કે આ રીતની સ્થિતિ છે, પાકિસ્તાન દ્વારા અવારનવાર રીતના દગાઓ કરવામાં આવે છે, તો લાગી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આની ખૂબ જ મોટું એક કહી શકાય છે કે પડી શકે છે પડકમ. એક વાત બીજી થઈ શકે કે કદાચ એવું બને કે તેમની જ્યારે મેચ હોય તે વખતે ભારત વોકઓવર લે, એવી પરિસ્થિતિ કદાચ તે વખતે ડિસાઈડ કરવામાં આવે. અત્યારની પરિસ્થિતિમાં પહેલાં જ્યારે બીસીસીઆઈએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જવાનું નક્કી કર્યું ત્યારે ક્લોઝ હતું કે ભાઈ ભારત સરકારની મંજૂરી હશે તો જ રમાશે, એટલે ઇનડાયરેક્ટલી અથવા ડાયરેક્ટલી કદાચ એમણે પરમિશન લીધી હોય અથવા તો પરમિશન આપવામાં આવ્યું હોય કે ભાઈ કારણ કે આ રમત છે, કારણ કે બીજા દેશો આમાં સંકળાયેલા છે, તમે એક રમત તરીકે એને રમો. કારણ કે આની આગળ પણ જ્યારે સાઉથ એશિયન ગેમ્સ હતી ત્યારે પણ પાકિસ્તાનની ટીમ અહીંયા આવી હતી, ભલે એક જ વિમાનમાં એમને લાવવામાં આવ્યા હતા અને એ જ વિમાનમાં સાંજે પાછા લઈ જવામાં આવ્યા હતા, પણ એ ટીમ આવી હતી. ત્યાર પછી હોકીની મેચો રમવા માટે પણ એમણે બોલાયા હતા, પણ ત્યાર પછી જ્યારે એમણે શર્ટ કાઢીને પ્રેક્ષકો સામે ખરાબ ઇશારા કર્યા એટલા માટે હોકીએ પણ એનો વિરોધ કર્યો. એટલે એક વસ્તુ તો ચોક્કસ છે કે આની પૂર્વ ભૂમિકા એવી થઈ શકે કે ભાઈ કદાચ અમારે મેચ ન જ રમવી તો વોક ઓવર લઈ લઈએ અથવા તો 2 પોઈન્ટ જતા કરવા જોઈએ, એવું થાય છે કે નહીં એ જોવું જોઈએ, પણ એ લાસ્ટ મિનિટનો એ કહી શકાય. અત્યારના તબક્કે એમ લાગે છે કે જ્યાં આગળ મલ્ટીનેશનલ ટુર્નામેન્ટ્સ હોય, કારણ કે ક્રિકેટના બધા જ દેશો આમાં ભાગ લઈ રહ્યા વિશ્વકપ જેવી, એ દેશોની અંદર એવી રીતના જ્યારે ટુર્નામેન્ટ હોય ત્યારે ભારતને રમવાની કદાચ સરકાર તરફથી પરમિશન મળી હોય એમ લાગે છે. એમ જોવા જઈએ તો આપણાને પાકિસ્તાનના સંબંધો ડેફિનેટલી ખરાબ છે, અને બાકી બધી જે અશોકભાઈ કીધું એ ભારતીય તરીકે દરેકે દરેક એગ્રી થશે જ, એમાં કોઈ નથી, ઇન્કલુડિંગ વિરાટ કોહલી બાકી, એટલે એમ જોવા જાવ તો એ પણ. પણ યસ, એટલે કદાચ આવી એક રણનીતિ છેલ્લે કદાચ આપણા ભાથામાં હોઈ શકે કે છેલ્લે એમ કહે કે ભાઈ અમારે અને અમની સામે એવો વોકઓવર જોઈએ છે, દેટ કેન હેપન. પણ હું કહું છું ત્યાં સુધી અત્યારના તબક્કે તો એવું ડિસિઝન લાગે છે કે ભારત પાકિસ્તાન સામે રમશે.
જી શર્માજી, આપણે પૂછવા માંગીએ છીએ, જે રીતે ભારત પાકિસ્તાનની જ્યારે પણ મેચ રમાતી હોય છે ત્યારે એક રોમાંચકતા હોય છે અને દરેક લોકો તેને ખૂબ જ બારીકીથી જોતા હોય છે, પરંતુ લાગે છે કે અત્યારે જે રીતની સ્થિતિ ભારતમાં તેમજ પાકિસ્તાનમાં છે, જે રીતે આ રીતની ઘટનાઓ સર્જાય છે, જવાનો શહીદ થઈ રહ્યા છે સરહદ ઉપર, પરંતુ મેચની વાત કરવામાં આવે તો લાગી રહ્યું છે કે ભારત પાકિસ્તાન મેચ રમાય કે ન રમાય તેનાથી કંઈ ખાસ ફરક ના પડે, સંબંધો સુધરશે પણ નહીં ભારત પાકિસ્તાનના કે વધારે બગડશે પણ નહીં, શું કહેશો? એ તો દેખીતું છે અત્યાર સુધી જે પણ છે. આપણે દરેક વખત આપણે મોટા ભાઈ બનીને એમને દરેક વખતે માફ કરતા રહ્યા, એમને એમની જે પણ અવલ ચંડાઈ છે અમે સહન કરતા રહ્યા, પણ અત્યારે એક હદ પૂરી થઈ ગઈ છે. જે રીતે કુલભૂષણ જાધવ માટે એમને જે કરકૃત્ય કર્યું છે કે બહારથી એમને અરેસ્ટ કરીને ત્યાં કે આતંકવાદી છે અને પાકિસ્તાનની અંદર આતંક ફેલાવવા માંગે છે, જે રીતે ભારતને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો અને ભારતના કોઈ પણ રાજદ્વારીને એને મળવાની દીધા અને ડાયરેક્ટ ભારતનું કોઈ પણ પક્ષને કુલભૂષણ જાધવનો પક્ષ સાંભળ્યા વગર એમને ફાંસીની સજા સંભળાવી દીધી, અમારે ઇન્ટરનેશનલ કોર્ટમાં જવું પડ્યું ને અત્યારે જે રીતે બે અમારા સૈનિકોને શહીદ કરી એમને એને જે છત વિચિત કરી નાખ્યા ને લગાતાર ત્યાં એમનો આતંકવાદી હુમલો સેનાના કેમ્પો પર થઈ રહ્યો છે, કોઈ પણ ભોગે એમની જોડે આપણે કોઈ પણ સંબંધ રાખવા રમત રમવી એ દેશનું અપમાન છે. સરકારે અગર BCCIને પરમિશન આપી હોય તો હું સરકારની આ દોગલી નીતિને પડકારું છું કે તમે દોગલા પણ તમારું દૂર કરો ને કાશ્મીરના મુદ્દા ઉપર ને પાકિસ્તાનના મુદ્દા ઉપર તમે ફેલ થઈ રહ્યા છો અને તમે ફરીથી જેમ સાર્કના સમયે તમે કડક નિર્ણય લીધો હતો ને જે રીતે બીજા દેશો આપણી જોડે ઉભા થઈ ગયા હતા એ રીતે તમે આમાં પણ કડક નિર્ણય લેવો જોઈએ. ક્રિકેટ એક રમત છે, રમતના નામે તમે એને છોડી દો કે તમે એમાં થોડી ઢીલાશ કરો એ દેશનો કોઈ પણ નાગરિક સાખી ના લે. તમારે સાર્કની જેમ આમાં પણ કડક નિર્ણય લઈને કે BCCIને આદેશ આપો કે તમારે ત્યાં એની સાથે પાકિસ્તાન સાથે રમત રમવાની નથી, વોકઆઉટ કરવાની જરૂરત નથી, અમારે જ્યાં પાકિસ્તાન રમતો હોય ત્યાં અમારે ક્રિકેટ રમવી નથી. તમે જો આગળ વધશો તો મને ખબર છે દક્ષિણ આફ્રિકાની અત્યારે અહીંયા ડેલિગેશન આવી ગયું છે, એમની જોડે અમારા સંબંધો સારા છે, એ પણ આપણી જોડે ઉભા રહેશે. તમે શ્રીલંકામાં અત્યારે જઈને આવ્યા છો, શ્રીલંકા પણ આપણી જોડે ઉભી રહેશે ને જે પણ ગણતરીના 14-15 દેશો જ ક્રિકેટ રમે છે એમાં લગભગ જે પણ છે બાંગ્લાદેશ છે, બાંગ્લાદેશ આપણી જોડે ઉભે રહેશે. તમે જેમ સાર્કમાં નિર્ણય લીધો એ રીતે તમે કડક નિર્ણય લઈને BCCIને તમે કહો કે ત્યાં કે અમે ભારત પાકિસ્તાન રમશે તો ભારત ક્રિકેટ નહીં રમે, એ રીતે BCCI ને ભારતની ટીમે પણ આનો વિરોધ કરવો જોઈએ. ભારતની ટીમે કહેવો જોઈએ કે અમે પાકિસ્તાન સાથે જ્યાં સુધી આપણા જે સંબંધો છે ને જ્યાં સુધી કુલભૂષણને ડાયરેક્ટ એ કે ભાઈ અમે એમની જે છે અમને ભારતને પરત ના મોકલે ને જ્યાં સુધી જે સૈનિકોને ઉપર છત વિચિત કર્યા છે એ લોકોને પકડીને ભારતને ના સોંપે ને બીજા જે દાઉદ ઇબ્રાહીમ જેવા લોકોને ભારતને ના સોંપે ને દેશની અંદર આતંકવાદ ફેલાવવા માટે જે હાફિઝ સૈયદને જે લોકો છે એમને ભારતને ના સોંપે ત્યાં સુધી આપણે એની જોડે કોઈ સંબંધ રાખવો ન જોઈએ. એ ભારતની ક્રિકેટ ટીમ હોય કે BCCI હોય એ લોકો એવો પડકાર ફેંકીને સરકારને કહીને પાકિસ્તાન સે રમવાનું જે છે કેન્સલ કરવો જોઈએ. જી હજી મિશ્રજી, આપ શું કહેશો? જે રીતે શર્માજીએ કીધું કે વિરોધ નોંધાવો જોઈએ, ચોક્કસથી ભારતે પાકિસ્તાન સાથે ના જ રમવું જોઈએ, કારણ કે આટલા બધા મુદ્દાઓ છે. ભારત તેમજ પાકિસ્તાનની વાત કરવામાં તો કહી શકાય છે કે એક આતંકવાદનું એપી સેન્ટર બની ગયું છે. દાઉદ ઇબ્રાહીમ પણ કદાચ ત્યાં જ છે અને તેની પણ જે રીતે સરકાર સોંપણીની વાતો કરે છે પરંતુ તે સોંપતા નથી. ત્યારબાદ અવારનવાર જે હુમલાઓ થતા હોય છે, આતંકવાદી હુમલાઓની વાત કરવામાં દેશમાં થતા હોય છે, તેમાં પણ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન સંડોવાયેલો હોય છે. ટેકનિકલી દ્રષ્ટિએ જોવા જઈએ તો જે ચેમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે ઇંગ્લેન્ડમાં, તો આંતરરાષ્ટ્રીય સ્તરે તે કેટલું જરૂરી છે ચેમ્પિયન્સ ટ્રોફી રમાવવું, અને ખાસ ICCની વાત કરવામાં આવે તો તે આપણે જો વિરોધ કરવામાં આવે તો કઈ રીતના તેના પડઘા પડી શકે છે? સી, બે વસ્તુ બને છે, કારણ કે બાયલેટરેશન જે એટલે કે દ્વિપક્ષીય સંબંધોની શ્રેણીઓ જે ભારતે પાકિસ્તાન જોડે રમવાની હતી એ કંઈક 3 શ્રેણીઓ રમવાની હતી, એ ભારતે કેન્સલ કરી છે અથવા તો નથી રમતા. એટલે એના માટે દુબઈમાં આવતીકાલે કે પરમ દિવસે એક બેઠક પણ છે, બંને દેશોના જે બોર્ડ છે મળવાના છે અને એનો જે નિરાકરણ, કારણ કે આપણને એક લીગલ નોટિસ મોકલવામાં આવી છે કે તમે એક એગ્રીમેન્ટ કરેલો છે, એ એગ્રીમેન્ટ પ્રમાણે બંને દેશોની સાથે રમવાનું છે. અને કારણ કે ભારત રમતું નથી એટલે પાકિસ્તાનનું ક્રિકેટ પણ અત્યારે ખાડે ગયું છે, અને ત્યાં આગળ રેવન્યુ જનરેશનનો જે સોર્સ ખાસ કરીને હતો કે ભારત પાકિસ્તાનની મેચ છે એમાં પણ એમને સહન કરવું પડ્યું છે. એટલે એ લોકોએ કહ્યું છે કે અમને ગયેલા નુકસાનની ભરપાઈ માટે ભારતની સામે એ લોકોએ આપણને લીગલ નોટિસ પણ મોકલાવી, એટલે BCCIને. એટલે આ એક મુદ્દો છે. બીજી વસ્તુ એ કે તમે આજે જ્યારે પાર્ટિસિપેટ એના જે દેશ છો તમે, કરારથી બંધાયેલા જો ICC સાથે કે ICC દ્વારા જે કોઈ ટુર્નામેન્ટો રમાય એમાં તમારું પાર્ટિસિપેન્ટ રહેવું જરૂરી છે. એટલે એ પણ એક કદાચ બાબત હોઈ શકે કે ઇન્ટરનેશનલી, કારણ કે
આની અંદર જેમ અશોકભાઈ કીધું કે અમુક જ દેશો રમે છે, એટલે કદાચ દરેકે દરેક દેશો આમાં જોડાય અથવા તો આપણી વાતમાં એ થાય એવું નથી બનતું. એટલે ક્યાંક બની શકે કે આ નિર્ણય લીધો હોય કે ચલો ભાઈ ક્રિકેટ મેચ રમી લેશે તો કંઈ, કારણ કે જેમ મેં તમને કહ્યું કે આપણા પાકિસ્તાન ઉચ્ચાયુક્ત અને બધા આપણા દિલ્હીમાં જે ઓફિસો ને બધું તો છે જ, એટલે રાજદ્વારી સંબંધો ટુ સમ એક્સટેન્ટ ઇટ ઇઝ કન્ટિન્યુ, તો આને એના ભાગરૂપે ગણીને કદાચ એને એ કર્યું, કારણ કે અલ્ટિમેટલી તો એક કે બે જ મેચ રમવાની છે. પણ એ વાત ચોક્કસ છે કે ભાઈ એ પણ રમવી કે ના રમવી, કારણ કે પહેલાં એમ હતું કે પરમિશન લેવામાં આવશે ત્યાર પછી રમાશે, પણ એ કદાચ રમાવાની છે અને જે રીતની તૈયારીઓ છે લાગે છે કે પરમિશન મળી હશે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે જે લાગણી અત્યારે પ્રવર્તી રહી છે, ક્યાંક પાકિસ્તાન સામે એકાદ મેચ રમવાની જે ગેલચા કહો કે આનંદ કહો કે જે કોઈ મજા કહો, એ કદાચ આ બધા જે પ્રશ્નો અત્યારે ઊભા થયા છે અને જે પરિસ્થિતિ ચાલે એની આગળ બહુ ગૌણ બાબત કહેવાય. એટલે કદાચ હું માનું છું કે એ માટે ડેફિનેટલી આ બધા પ્રશ્નોને પ્રાધાન્ય મળવું જોઈએ. પણ તે છતાંય મેં કહ્યું એ પ્રમાણે, કારણ કે કોન્ટ્રાક્ટ છે અને એ કોન્ટ્રાક્ટ પ્રમાણે આપણને એની રેવન્યુ જનરેશન મળતું હોય છે ઇન્ટરનેશનલ ક્રિકેટનું જે હોય એ, ભારતને એ રીતે નાણાકીય નુકસાન થાય. બીસીસીઆઈની સંસ્થાને એટલે કે જે દ્વિપક્ષીય નથી રમતા એટલે પણ એમણે જે લીગલ નોટિસ આપી છે એમાં પણ કદાચ આપણે બેકફાયર થાય આપણને, એટલે કે આપણે પૈસા આપવા પડે, બીજી વાત નથી, એટલે કરોડો રૂપિયાનું ત્યાંય નુકસાન થાય. એટલે આ બધા પ્રશ્નોને ધ્યાનમાં લઈને કદાચ એવું કીધું કે ચલો એકાદ મેચનો સવાલ છે અને આગળ તો આપણા જ ગ્રુપમાં છે એટલે આપણી સામે ફરી તો રમવાનો સવાલ નથી, એટલે કદાચ એકમાં જો પતી જાય તો આ વાત એ થઈ જાય એવું કદાચ હોઈ શકે. શર્માજી આપને પૂછવા માંગી છે, જે રીતે લાગે છે કે જે રીતે અત્યારે જવાનો શહીદ થઈ રહ્યા છે, અવારનવાર જે રીતે સીઝ ફાયર થઈ રહ્યા છે, આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે, ઘણા બધા જવાનો હમણાંની જો વાત કરવામાં આવે તો શહીદ થઈ ગયા છે. જો આ મેચની વાત કરવામાં આવે જે ઇંગ્લેન્ડમાં 4 જૂને રમાવાની છે ભારત પાકિસ્તાનની મેચ, તો સૌથી વધારે દુઃખ અને આઘાત કદાચ તે જે જવાનો શહીદ થયા છે તેઓના પરિવારજનોને થશે, કારણ કે ભારત જીતે કે હારે તેઓ તેનાથી કદાચ તેઓને કોઈ મતલબ રહેશે નહીં, કારણ કે જો જીતે કે હારે તેઓના ઘરમાં તો શોકનો માહોલ જ રહેવાનો છે, કારણ કે તેઓએ પોતાના જે કહી શકાય છે કે દીકરા ગુમાવ્યા છે. શું કહેશો? તમારી વાત એકદમ સાચી છે, જો પાકિસ્તાન જોડે ભારત ત્યાં મેચ રમે તો એ શહીદોની શહાદતનો ક્રૂર મજાક હશે. આપણે ભલે જેટલું પણ આપણે આવક ગુમાવી પડે કે આપણે એને ઘેલછા કે મજાના તરીકે નથી લેવાનું, આ દેશના શહીદોની શહાદત સાથે જોડવાનું છે, આ દેશની સર્વભૌતાઓનો પ્રશ્ન છે, આ દેશની સન્માનનો પ્રશ્ન છે, દરેક નાગરિકનો દેશનો અને શહીદની શહાદતનો ઇજ્જતનો પ્રશ્ન છે. આની સામે અમારે જો પાકિસ્તાન સાથે મેચ ના રમીને પણ અમુક આર્થિક નુકસાન ભોગવવું પડે તો ચાલી લેશે, પણ એની સાથે મેચ રમીને શહીદોની શહાદતનું અપમાન સાખી લેવામાં ના આવે. આ એકદમ જે છે શહીદોનો મજાક છે, ભારત સરકારે એને તરત નિર્ણય લેવા જોઈએ. મેં ફરીથી હું કહું છું કે સાર્કની જેમ અહીંયા પણ વિરોધ કરીને મને વિશ્વાસ છે કે જે બીજા દેશો છે એ આપણી જોડે ઉભા રહેશે, કેમ કે આતંકવાદ આખા દુનિયાનો મોટો પ્રશ્ન છે ને આતંકવાદની સામે જે ભારત જે કદમ ઉઠાવી રહ્યો છે એને આખી દુનિયા જ્યારે વખાણી રહી છે ત્યારે એમાં પણ એમને પાકિસ્તાનને ખુલ્લો પાડવો જોઈએ. એનાથી પાકિસ્તાનની પ્રજાને પણ સબક મળશે, એમને પણ જાણશે કે અત્યારે આખી દુનિયામાં દરેક જગ્યામાં વિરોધ થઈ રહ્યો છે તો એ પણ પોતાના શાસકો સામે ઊભા થશે ને એ પણ પ્રયત્ન કરશે પાકિસ્તાનની પ્રજા પણ કે જે રીતે પાકિસ્તાન ખતમ ને તબાહ થઈ રહ્યો છે તો એને રોકવા માટે એ પણ પોતાની સરકારો ઉપર પોતાની સેના ઉપર એ લોકો પણ દબાવ નાખશે. એટલે બહુ જરૂરી છે જે આર્થિક રીતે પાકિસ્તાનની જે પીસીએ છે ભલે બરબાદ થાય એનાથી આપણે શું લેવો દેવો છે, એ બરબાદ થઈ જાય, ખતમ થઈ જાય, પાકિસ્તાન ક્રિકેટ રમતા ભૂલાઈ જાય એ રીતે આપણે કદમ ઉપાડવો જોઈએ. કેમ કે અત્યારે આપણે જો આગળ કદમ ઉઠાવીશું તો બીજા રાષ્ટ્રો પણ એની જોડે રમવાનું બંધ કરશે જેનાથી પાકિસ્તાનને પોતાની ઓકાત ખબર પડશે. સાર્કને પરિષદની જેમ અહીંયા પણ વિરોધ કરીને પાકિસ્તાનને આપણે જડબાતોડ જવાબ આપવો જોઈએ, ક્રિકેટ રમતો એ ભૂલી જવો જોઈએ, એવા કદમ આપણે ઉપાડવા જોઈએ. મિશ્રીજી આગળ વાત કરીએ બીસીસીઆઈ તેમજ પીસીબીની, તો જે રીતે તે સ્વતંત્ર સંસ્થા છે લાગી રહ્યું છે કે કંઈક ને ક્યાંક ભારતમાં વાત કરવામાં આવે કે પાકિસ્તાનમાં વાત કરવામાં આવે પોલિટિકલ દબાણની વચ્ચે કદાચ બીસીસીઆઈ તેમજ પીસીબી કામ કરી રહ્યું છે, અને ખાસ જ્યારે ભારત પાકિસ્તાનની મેચ હોય છે ત્યારે કહી શકાય છે કે ઘણી વાર કરોડોનું નુકસાન જતું હોય છે જો મેચ કદાચ ના રમાય તો લાગી રહ્યું છે કે પોલિટિકલી પણ થોડું થોડું પ્રેશર રહેતું હશે બીસીસીઆઈ તેમજ પીસીબી ઉપર. સી પોલિટિક્સ વિશે તો કદાચ અશોકભાઈ વધારે સારી રીતે સમજાવી શકે, પણ એક વાત ચોક્કસ છે કે બે દેશોના સંબંધો એટલા સારા નથી અત્યારે.
અત્યારે જે પહેલાં હતા અથવા તો જે પરિસ્થિતિ હતી એના કરતાં વણસી ચૂકી છે. જે પરિસ્થિતિઓમાં ક્રિકેટ રમાવા જઈ રહ્યું છે એ પરિસ્થિતિઓ પણ અત્યારે એટલી અનુકૂળ નથી કે જ્યાં ક્રિકેટ રમાવું જોઈએ. હમણાં જ ઇંગ્લેન્ડમાં એવો હુમલો થયો છે કે જેમાં ઘણા બધા માણસોએ જાન ગુમાવ્યો છે, એટલે આતંકવાદી હુમલાઓ પણ હજુ ચાલુ છે. એનું પણ હજુ જ્યાં આપણે એમાં આઘાતમાંથી બહાર નથી આવ્યા ત્યારે આપણે ત્યાં રમવા જઈ રહ્યા છીએ. સિક્યુરિટી પ્રશ્નો બી છે, આતંકવાદની જે વાત કરીએ એ પણ અત્યારે પ્રિવેલ કર્યો છે. આપણે ભારતની ક્યાં વાત કરીએ, આપણે ત્યાં આગળ પણ ઇંગ્લેન્ડમાં પણ આતંકવાદનો હમણાં જ હુમલો થયો છે. એટલે આ બધી પરિસ્થિતિઓ તો આતંકવાદને આપણે પ્રોત્સાહન આપે એવી બની જ રહી છે. એમ જોવા જઈએ તો દરેક જગ્યાએ આતંકવાદ છે. અશોકભાઈ કીધું સાચું, અહીં આગળ જોવા જઈએ તો પોલિટિકલ પ્રેશરની અંદર જો આપણે વાત કરીએ તો આપણે બાયલેટરલ રિલેશન જે રમવાનું છે એ તો બંધ જ કર્યું છે. અને બીજી એક વાત કે BCCI એટલે એવી સ્વાયત્ત સંસ્થા નથી કે જેના નિર્ણયો પાકિસ્તાન સામે રમવું કે નહીં એ કરી શકે. એ તો અલ્ટિમેટલી તમારે તમારી સરકાર અને એનો જે એટીટ્યુડ અથવા તો એનું જે માર્ગદર્શન હોય એ પ્રમાણે જ આગળ વધવું પડે. એટલે અહીંયા આગળ ધારો કે રમવાનું પણ હશે તો એની ગાઈડલાઇનથી જ રમ્યા હશે, નહીં રમવાનું હશે તો બી ત્યાંથી કહેશે કે નથી રમવાનું તો દે વિલ નોટ પ્લે. આ પર્ટિક્યુલર ડિસિઝન અંદર કોઈ BCCI સ્વાયત્ત સંસ્થા છે અથવા તો પોતાના નિર્ણયો પોતાની જાતે કરે જેવું નથી. કારણ કે અલ્ટિમેટલી BCCI જે કોઈ મેચ રમાડે છે ભારતના ખેલાડીઓ તરીકે રમાડે છે, ભારતનો લોગો હોય છે, ઇન્ડિયાની ટીમ છે, પાકિસ્તાનની ટીમ છે, એ રીતે રમાય છે. એટલે એ વસ્તુ ડેફિનેટ છે કે સરકાર સાથે આ સંલગ્ન બાબત છે. એટલે કદાચ એની સાથે ગ્રીન સિગ્નલ કંઈક ને કંઈક મળ્યું હોવું જોઈએ તો બની શકે. જી અજય શર્માજી, આપણે પૂછવા માંગીએ છીએ જે રીતે અત્યારે આપણે કદાચ વિરોધ કરી રહ્યા છીએ, કદાચ દેશના લોકો પણ વિરોધ કરી રહ્યા છે ભારત પાકિસ્તાન મેચ જે રમાવાની છે ચોથી જીને ઇંગ્લેન્ડમાં એર ચેમ્પિયન્સ ટ્રોફીમાં, તો પણ વાત કરવામાં આવે આપણા દેશની જ, તો આપણા દેશમાં જ્યારે પાકિસ્તાની કલાકારો આવે છે, પાકિસ્તાની કલાકારો આવે છે, લોક ચાહના મેળવે છે અને ખૂબ જ કહી શકાય છે કે રૂપિયા કમાઈને જ્યારે પોતાના દેશમાં પરત જાય છે પાકિસ્તાનમાં, તો તેઓને લઈને અત્યારે ખાસ કઈ રીતની આપ કહેશો કે તેઓના વિરુદ્ધ કઈ રીતની કઈ કાર્યવાહી થવી જોઈએ કે કેમ? કારણ કે અત્યારે જે રીતે દેશની સ્થિતિ છે પાકિસ્તાની કલાકારો આવી જ રહ્યા છે, કામ કરી રહ્યા છે. આજે કે તમામ સંબંધો કોઈ પણ ક્ષેત્રની અંદર સંગીત હોય, સાંસ્કૃતિક હોય, ખેલ હોય, તમામ સંબંધો હોય, રાજકીય સંબંધો એની સાથે તોડી નાખવા જોઈએ. જે રીતે પૈસા મોકલીને કાશ્મીરની અંદર પાકિસ્તાનના ઝંડા ફેરવવામાં આવે છે, ISIA ઝંડા ફેરવવામાં આવે છે, પાકિસ્તાનના જિંદાબાદના નારા બોલાવવામાં આવે છે, ને જે રીતે સૈનિકો ઉપર જે રીતે પથ્થર ફેંકાવવામાં આવે છે, એમાં જે પાકિસ્તાન તરફથી ફંડિંગ થઈ રહ્યું છે એ પોતાના ત્યાં ખાવાના ફાફા છે, પણ ભારતની અંદર અરાજકતા ફેલાવવા માટે જે રીતે ફંડિંગ કરે છે એ ફંડિંગથી જે ભારતને નુકસાન થઈ રહ્યું છે ને ભારતની અંદર જે આતંકવાદને બઢાવો આપી રહ્યો છે, આપણે એની જોડેના તમામ સંબંધો તોડી નાખવામાં આવવા જોઈએ, ચાહે ગાયક કલાકાર હોય, સાંસ્કૃતિક કોઈ કાર્યક્રમ હોય કે ખેલનો સંબંધ હોય, દરેક સંબંધો એની સાથે તોડીને એને સખત શબ્દોમાં જવાબ આપવો જોઈએ. BCCI, ICC, ICC કરતા પણ એની પાસે હજારો ગણા પૈસા છે, પૈસા અડલક સંપત્તિ છે, પૈસાની એને કોઈ કમી નથી. આર્થિક નુકસાન થશે એ ગૌણ બાબત છે, આર્થિક નુકસાનના હિસાબે આ દેશની જે માનસિકતા છે, દેશની જે ઈચ્છા છે, શહીદોના પરિવારની જે ઈચ્છા છે, એની જોડે મજાક ના થવો જોઈએ. જો સરકારના આદેશથી થતું હોય તો સરકારે પણ તરત આવો નિર્ણય લેવો જોઈએ, કેમ કે બધી રીતે આજે 3 વર્ષ પૂરા થઈને એ જે પોતાનું 3 વર્ષનું જે લેખાજોખ અપનાવી રહ્યા છે કે આમાં કર્યું, એમાં બધાએ કીધું છે કે કાશ્મીર ને આતંક બાબતમાં, આતંકવાદની બાબતમાં તમે ફેલ થઈ રહ્યા છો, ને આ રીતે કરીને પાકિસ્તાનને ક્રિકેટ સાથે રમીને આપણે એની અંદર બીજો પણ કહે છે કે આમાં પણ તમે ફેલ થઈ રહ્યા છો. એટલે તમે પાકિસ્તાન સામે, આતંકવાદ સામે જો તમારે દુનિયાને બતાવવું હોય અને પાકિસ્તાનને બતાવવું હોય તો વહેલી તકે BCCIને આદેશ આપીને ક્રિકેટ પાકિસ્તાન સાથે રમવાનું ત્યાં બંધ કરવું જોઈએ. જી ચોક્કસથી, મુદ્દાઓ ઘણા બધા ચર્ચા માટે, પરંતુ સમયની મર્યાદાને કારણે કાર્યક્રમને અહીં પૂર્ણ વિરામ મૂકવો પડશે. જે રીતે વાત કરવામાં આવી દર્શક મિત્રો, આજે ચેમ્પિયન્સ ટ્રોફીને ખાસ ભારત પાકિસ્તાનની વાત કરવામાં આવી છે કે જે મેચ રમવાની છે. ઘણા ઓપિનિયન્સ આવી રહ્યા છે કે જે રીતે અત્યારે તંગદિલી સર્જાઈ છે, જે રીતે પરિસ્થિતિ અત્યારે ખૂબ જ કફોડી છે સરહદ ઉપર, તેને જોઈને લોક માંગણી પણ ઉઠી રહી છે. ચોક્કસથી લોકોમાં પણ રોષ છે કે ચોક્કસથી જે મેચ છે ભારત પાકિસ્તાનની તે ન રમાવી જોઈએ, તેના કારણે જ કદાચ આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે ડંકો વાગશે ત્યારે દુનિયાને પણ ખ્યાલ આવશે કે કેટલા સંબંધો છે ભારત પાકિસ્તાન ના બનસી ગયા છે. તો ચોક્કસથી અશોક શર્મા તેમજ અશોકભાઈ મિસ્ત્રી, આપનો અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ, રજા આપશો. નમસ્કાર.